सुप्रभात विद्यार्थी मित्रों, हूँ केतन बारोट, एकलव्य मॉडल रेसिडेंशियल स्कूल खोरदा तरफथी आप सौने आजना विडियोनी अंदर फरीथी आवकारु छूँ। गईकाले आपणे वात करी हती आसन, एनी अंदर आपणे कुल 5 आसनो अभ्यास कर्यो हतो। अगाउना जे आसन छे एनी आपणे फरीथी आजे चर्चा करीशुं। आजनो आपणो आसन छे तो सेतुक आसन। हवे जो विद्यार्थी मित्रों के आपणे जे आगळ अभ्यास कर्यो छे आसनो ए बेसेलानी स्थिति में हता अने पीठ ऊपर सूईने करवाना आसनो जोया हता। जे सेतुक आसन छे ए पण तमारे पीठ ऊपर सूईने करवानो आसन छे। एनु नाम सेतुक आसन केम केवी रीते पड्युं तो सेतु एटले के शुं थाय छे, पुल। नदी उपरथी आपणे बीजा किनारे जवुं होय, बीजा छेड़े जवुं होय तो ज्यारे आपणे पुल बनावीए छीए तेना उपरथी जई शकीए छीए। तो जे आपणुं शरीर छे ए शरीरनो आकार केवो थशे तो पुल जेवो थशे। तो शुं करवानुं छे आपणे के चत्ता सूई जवानुं छे। आपणुं जे मों छे એ મોં કઈ દિશામાં રહેશે તો આકાશ તરફ રહેશે। ચત્તા સૂઈને બંને હાથ ક્યાં રાખવાના છે તો ઘૂંટણની નજીક રાખવાના છે। પગ એકબીજાની સાથે સ્પર્શેલા રાખવાના છે। ત્યારબાદ જે આપણા બંને હાથ છે એ હાથથી કમરની નીચે, જે આપણો પીઠનો ભાગ છે, કમરનો ભાગ છે, એની નીચે આધાર રાખવાનો છે। ખભાથી કોણી સુધીના બાવડા જમીનથી સમાંતર, કોણીથી કાંડા સુધીનો હાથ કેવો રહેશે તો જે આપણો કાટખૂણો વાળેલો રહેશે। ત્યારબાદ હાથનો આધાર કમર નીચે ધીરેથી શું કરવાનું છે કે જે આપણો કમરનો ભાગ છે એને ઉંચકવાનો છે। ઉંચકીને આપણે જે બંને હાથ છે એ હાથ દ્વારા કમરની નીચે આધાર આપવાનો છે, સપોર્ટ આપવાનો છે। જ્યારે સંપૂર્ણ સ્થિતિ થઈ જશે તે સમય દરમિયાન ફક્ત આપણા જે પગ છે એ પગની એડી, હાથની કોણી અને આપણો જે ખભાનો ભાગ અને માથાનો ભાગ એ કેવો રહેશે તો જમીનને સ્પર્શેલો રહેશે। બાજુમાં આકૃતિ પણ આપી છે, ચિત્ર પણ આપ્યું છે, એ ચિત્રને પણ તમે નિહાળી શકો છો। ત્યારે આપણું જે શરીર છે એ શરીર કેવું સંપૂર્ણ થઈ જશે, એક પુલ જેવું, સેતુ જેવું શરીરનો આકાર બનશે। હવે એનાથી આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબતો શું છે તો બંને હાથના જે પંજા છે એ પંજાની મદદથી કમરને પકડતી વખતે આપણે સાવધાન રહેવું જોઈએ। શાના માટે સાવધાન રહેવું જોઈએ કે ઉતાવળમાં ઝાટકા સાથે કરવું નહીં। આગળ આપણે એના ફાયદા, તો ફાયદા શું છે કે એ જે આસન છે એ આસનથી આપણા જે ખભાના હાડકાના જોડાણ છે, જે બધા સાંધાઓ છે, કોણીના હાડકા તથા કાંડાના જે હાડકાના જોડાણો છે, આંગળીઓ છે, આખી કરોડ, કમરના થાપાના હાડકા, ઘૂંટણ તથા ઘૂંટી, એ જે સર્વ હાડકાઓ છે એ હાડકાને શું મળે છે? વ્યાયામ મળે છે, કસરત મળે છે। ઓસ્ટિયોપોરોસિસના દર્દીઓ માટે આ આસન ખૂબ જ ફાયદાકારક વિદ્યાર્થી મિત્રો નીવડે છે। આગળ આપણે બીજા આસનની વાત કરીશું તો નૌકાસન। હવે જુઓ કે નૌકા એટલે કે વહાણ, હોડી જોઈ જ છે બધાએ। એ આસન પણ ચત્તા પીઠ ઉપર સૂઈને કરવાનું છે। આ આસનની અંદર આપણું જે શરીર છે એ શરીરનો આકાર કેવો બનશે તો એ હોડી જેવો બનશે। હવે શું કરવાનું છે કે આકૃતિ બતાવે છે કે એકની અંદર તમે સીધા સૂઈ જવો, બીજાની અંદર શું કરવાનું છે કે આપણો જે પગ છે એ પગને
उठावाना छे अने त्यार बाद आपनु जे धड़ छे माथु छे पीठ छे ए पीठना भागने उठावानो छे। जे समय दरमियान बन्ने पग ऊंचा करो जमीन साथे पगनो खूणो केटला थशे तो 45 अंशनो थशे। एज रीते आपणे आपणो जे मस्तकनो भाग छे એ પણ આપણે ઉંચકવાનો છે। આપણું જે શરીર છે એ શરીરનું સંપૂર્ણ વજન આપણી જે સીટ છે એટલે એના ઉપર રહેશે। હવે એમાં આગળ આપણે જોઈએ કે જે ફાયદા શું છે કે આપણું જે પેટ છે એ પેટના અવયવોને સ્વસ્થ રાખે છે। આપણું જે શરીર છે એ શરીરની સમતુલાની ક્ષમતામાં વધારો કરે છે। ત્યારબાદ આપણું જે પેટ છે અને નિતંબ છે, નિતંબ એટલે કે આપણે જે જંગનો ભાગ છે એના ઉપર જે ચરબીના સ્તર જામી ગયા હોય એને ઘટાડવામાં મદદરૂપ કરે છે। શરીરને દૃઢતા અને સ્થિરતા આપે છે અને આપણું જે કરોડ છે, કરોડરજ્જુ, એને સ્વસ્થ અને કાર્યક્ષમ રાખે છે। આગળ આપણે અભ્યાસ કરીશું ચક્રાસન, આગળનું આસન છે ચક્રાસન। હવે એ જે આસન છે એ પણ કેવું છે તો ચત્તા સૂઈને કરવાનું આસન છે। જ્યારે આપણે સંપૂર્ણ સ્થિતિમાં આવશું ત્યારે જે આપણું શરીર છે એ શરીર કેવું દેખાશે, ચક્ર જેવો બનતો હોવાથી તેનું નામ ચક્રાસન રાખવામાં આવ્યું છે। આપણું શરીરનો સંપૂર્ણ જે આકાર છે કેવો બનશે, ચક્ર સમાન બનશે। હવે એની અંદર શું કરવાનું છે કે આપણે ચત્તા સૂઈને બંને હાથ ઘૂંટણની નજીક, પગ એકબીજાની નજીક અને ઘૂંટણમાંથી સીધા, હથેળી આપણે ક્યાં રાખીશું તો જમીન તરફ। હવે એની પદ્ધતિની વાત કરું છું, જુઓ મિત્રો બાજુમાં આકૃતિ પણ આપી છે કે આપણે આપણા મસ્તકની પાછળ હાથ લઈ જઈ હાથના સહારાથી સંપૂર્ણ શરીરને શું કરવાનું છે, ઊંચકવાનું છે અને ફક્ત જમીનને શું અડેલું રહેશે, આપણા પગના બંને પગના પંજા અને બંને હાથના પંજા અડેલા સ્પર્શેલા રહેશે। આપણું જે મસ્તક છે એ મસ્તકને પણ જેટલું બને એટલું પાછળની તરફ ખેંચાણ આપવું। એનાથી શું થશે કે જે આપણી કરોડ છે એ કરોડને સારો વ્યાયામ મળશે। ત્યારબાદ શરીરમાં અજીર્ણ, અપચો કે કબજિયાત હોય એ પણ આપણા શરીરમાંથી દૂર થઈ જશે। શરીરની અંદર નવી સ્ફૂર્તિનો સંચાર થશે, કેમ કે મિત્રો આજનું જીવન એવું થઈ ગયું છે કે જેની અંદર આળસનું પ્રમાણ વધી ગયું છે, તો શરીરમાં જો આપણે સ્ફૂર્તિ લાવવી હોય તો ચક્રાસન ખૂબ જ મહત્ત્વનું આસન છે। અને આપણી જે અંગ સ્થિતિ છે, આપણા જે બધા અંગો છે એની જે સ્થિતિ છે એ કેવી થશે, સીધી થશે। હવે આપણે વાતો કરીશું પેટ ઉપર સૂઈને કરવાના આસનો, એની અંદર કયું આસન છે તો પહેલું આસન છે ભુજંગાસન। હવે જો કે આ આસન પેટ પર સૂઈને કરવાનું છે। ભુજંગનો અર્થ શું થાય છે તો સાપ, સર્પ, સાપ બધાએ જોયા છે। આ આસનમાં સાપ પોતાની ફેણ ઉઠાવે તેવો શરીરનો આકાર થતો હોવાથી આ આસનને શું કહેવામાં આવે છે, ભુજંગાસન કહેવામાં આવે છે। હવે એની અંદર શું કરવાનું છે કે આપણે પેટના બળે સૂઈ જવાનું છે અને બંને હાથની હથેળીઓ જે તે, એટલે કે ડાબો હાથ તો ડાબું ખભું, જમણો હાથ તો જમણું ખભું, તો જે તે બાજુના ખભા પાસે છાતીની બાજુમાં રાખવું, આપણી જે છાતી છે એને સ્પર્શેલું રાખવું, હથેળી અને કોણી જમીનની, જમીન સાથે અડકેલી, પૂરક કરતાં કરતાં મસ્તક, ખભા અને છાતીને ભૂમિ પરથી ક્યાં સુધી ઉઠાવવાનું છે, ધરતી પરથી, જમીન પરથી, આપણો જે નાભીનો ભાગ છે એ નાભીના ભાગ સુધી આપણું શરીર જે છે, મસ્તકવાળો ભાગ જે છે એને આપણે ઉઠાવવાનું છે। આ પૂર્ણ સ્થિતિમાં શું થશે કે
જે સ્થિતિ છે એ સ્થિતિમાં તમે થોડીવાર ત્યાંનું ત્યાં ટકી રહો. આપણું જે શરીર છે એ શરીરને હોલ્ડ કરો. ત્યારબાદ જ્યારે આપણે ઉપરની તરફ જઈએ છીએ ત્યારે પૂરક કરતાં કરતાં જવું, નાભિ સુધી ઉઠાવવું. જ્યારે આપણે એ આસનમાંથી ફરીથી આવીએ છીએ ત્યારે રેચક કરતાં કરતાં મસ્તક તથા ધડને પાછા ભૂમિ પર મૂકો, પાછા ભૂમિ પર લાવવાનું છે અને ત્યારબાદ મૂળ સ્થિતિની અંદર આવવાનું છે. હવે જુઓ મિત્રો કે કોઈક ને કોઈક સમસ્યા હોય, જેવી કે સારણગાંઠ, પેટના ચાંદા, હાઈપો થાઇરોઇઝમ, તીવ્ર પીઠ દર્દ, આંતરિક ક્ષયરોગવાળા હોય, ક્યારે પણ આ આસન કરવું નહીં. ત્યારબાદ બહેનોની વાત કરું છું તો બહેનોને માસિક ધર્મ આવે છે તો તે જ્યારે માસિક ધર્મ એનો સમય ચાલુ હોય તે દરમિયાન ન કરવું. ત્યારબાદ જો કોઈ પેટનું ઓપરેશન કરાવ્યા હોય અને 2-3 મહિના સુધી આ આસન નહીં કરવું, 2-3 મહિના પસાર થઈ ગયા હોય, તમને એવું લાગે છે કે હવે શક્યતા છે તો કરવું. હવે એનાથી શું થશે, આપણા જે પેટના અવયવો છે એને શું મળશે, માલિશ મળે છે અને સ્વસ્થ રહે છે. આપણા ગરદનના જે સ્નાયુઓ છે એ કેવા બનશે, મજબૂત બને છે. ત્યારબાદ આપણને મૂત્રને લગતી, પેશાબને લગતી જો કોઈ સમસ્યા હશે તો એ સમસ્યા શું થઈ જશે, દૂર થઈ જશે. અને કમર વધુ સ્થિતિસ્થાપકતા ધરાવે છે, સ્થિતિસ્થાપક બને છે. પેટના દુખાવો, સાયટિકાનો દુખાવો, કમરનો મણકો ખસી જવો વગેરે જે તકલીફ હોય, સમસ્યા હોય, તેની અંદર આપણને શું થાય છે, રાહત મળે છે. ખાસ કરીને બહેનો માટે કે જે માસિક દરમિયાન થતા દુખાવામાં રાહત મળે તથા જે માસિકની અનિયમિતતા હોય એ શું થઈ જશે, દૂર થઈ જશે. આગળ આપણે મિત્રો બીજું આસન જોઈએ છીએ, શલભાસન. એ આસન પણ કેવું છે તો પેટ ઉપર સૂઈને કરવું છે. શલભ, શલભનો અર્થ શું થાય છે કે ટીડ. હવે આ જે આસનમાં શરીરનો આકાર કેવો બનશે, ટીડ કે શલભ જેવો થતો હોવાથી તેને શું કહેવામાં આવે છે, શલભાસન. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, એની અંદર આકૃતિ બતાવી છે, સમજવાનો પ્રયત્ન કરજો. પેટના બળે આપણે શું કરીશું, સૂઈ જવાનું છે. 2 પ્રકારે આસન થાય છે. એક તો તમે કમરની બાજુમાં તમારા બંને હાથ રાખી શકો છો, આકૃતિમાં બતાવ્યા મુજબ, દર્શાવ્યા મુજબ. અને બીજું કે જે તમારી જાંઘનો ભાગ છે, જાંઘ છે, એની નીચે તમે શું કરો છો, તમારા હાથને દબાવી શકો છો સહારા માટે. એને શું કરવાનું રહેશે કે આપણું મસ્તકનો ભાગ અને પગનો ભાગ બંનેને આપણે ઉઠાવવાનો રહેશે. જ્યારે એનો સંપૂર્ણ આકાર, સંપૂર્ણ આસનમાં તમે જોશો ત્યારે સંપૂર્ણ જે શરીરનું વજન છે ફક્ત કયા ભાગ ઉપર રહેશે, પેટના ભાગ ઉપર રહેશે. હવે એનાથી શું થાય છે એની આપણે ચર્ચા કરીએ કે એનાથી ફાયદા શું છે. તો જો પેટની કોઈ તકલીફો, કબજિયાત કે શરીરની અંદર ગેસનું પ્રમાણ હશે તો એ શું થઈ જશે, દૂર થઈ જશે. ત્યારબાદ યકૃત, સ્વાદુપિંડ, મૂત્રપિંડ, શીર્ષસ્થ ગ્રંથિઓ સશક્ત બને છે. શરીરની અંદર જો વધારાની ચરબી હોય તો શું થઈ જશે, પાતળી સુડોળ બને છે, આપણું કરોડ જે છે એ મજબૂત બને છે, આપણા ચેતાતંતુઓ જે છે એ એકદમ કાર્યક્ષમ બને છે. હરસ મસા હોય તો શું થઈ જશે, દૂર થઈ જશે. આગળનું આસનનો અભ્યાસ કરીશું, ગરુડ આસન. હવે જુઓ કે અત્યાર સુધી આપણે જે આસનોની વાત કરીએ, બેસેલાની સ્થિતિમાં હતા, પીઠ પર સૂઈને કરવાના આસનો હતા, પેટ પર સૂઈને કરવાના આસનો હતા. ગરુડાસન કેવું છે કે આપણે ઊભેલાની સ્થિતિમાં કરવાનું આસન છે. હવે એ જે આસન છે એ આસનની અંદર આપણા શરીરનો આકાર કેવો બને છે, ગરુડ જેવો બને છે. તેથી એને શું કહેવામાં આવે છે, ગરુડાસન.
बन्ने पग भेगा राखीने आपणे उभा रहेवू, बन्ने हाथ सीधा शरीर ने अड़ेला, दृष्टि नजर क्या राखवानी छे तो सामे, अने हाथनी आंगळीओ शरीर ने अटकेली। हवे एनी अंदर शुं करवानुं छे के तमारुं संपूर्ण शरीरनुं वजन मानी लो के सौ प्रथम तमे डाबा पग उपर करो छो, तो जमणा पगने डाबा पग साथे विटड़ावानुं छे, अने जे हाथ छे ए हाथने पण एक बीजा हाथनी अंदर विटड़ावानुं छे। संपूर्ण आसन पूर्ण थया बाद फरीथी एज आसन शुं करीशुं आपणे, सौ प्रथम डाबा पग पर संपूर्ण शरीरनुं वजन छे, तो ज्यारे बीजी वार करशुं ते समय दरमियान कया पग उपर वजन राखवानुं छे, जमणा पग उपर संपूर्ण शरीरनुं वजन राखवानुं छे। एनाथी फायदानी वात करीए, पग अने हाथ शुं थशे, सशक्त बने छे, आपणी जे शरीर छे ए शरीरनी समतुला खूब सारी जळवाई जशे, खूब सारी बनी जशे। किशोरावस्थामां आ आसनो अभ्यास ऊंचाई वधारवामां सहायक थई शके छे, आपणी चित्तनी एकाग्रता वधे छे, धारणामां सहायक छे, मनोनिग्रहमां पण आ आसनथी आપણને રાહત મળે છે। અને ત્યાર પછી આપણે જઈએ મકરાસન। હવે જુઓ કે મકરનો અર્થ શું થાય છે, તો મગર। જ્યારે આપણે મકરાસનની પૂર્ણ સ્થિતિમાં હોઈએ ત્યારે આપણું શરીર મગરની જેવું દેખાય છે, મગર માફક શરીર જણાય છે। જેવી રીતે આપણે શરીરને આરામ આપવા માટે શવાસન કરીએ છીએ, પણ તે પીઠ ઉપર સૂઈને કરીએ છીએ, અને મકરાસન ક્યારે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, પેટ ઉપર સૂઈને કરવાનું આસન છે। હવે જુઓ કે બંને પગની વચ્ચે તમે એક દોઢ ફૂટ જેટલું અંતર રાખી અને ખુલ્લા કરવાના, પણ પગની એડી જે મિત્રો છે એ કઈ તરફ રહેશે, તો અંદરની તરફ, અને પંજા કઈ તરફ રહેશે, બહારની તરફ। બંને જે હાથ છે ને એને આપણે ક્યાં રાખીશું, આપણો જે માથું છે માથાની આગળ કપાળનો ભાગ છે એ કપાળના ભાગ ઉપર આપણે શાકભાગ નીચે શું રાખીશું, હાથ એકબીજાની ઉપર રાખશું, શરીર પૂરેપૂરું તણાવ મુક્ત કરી આરામની સ્થિતિમાં સૂઈ જવું। એનાથી શું થશે કે જે શારીરિક થાક છે, શારીરિક શ્રમ કર્યા બાદ જે થાક લાગે છે એ દૂર થશે, આપણા શરીરના જે આંતરડા છે એ સક્રિય બને છે, જેના કારણે આપણા શરીરની અંદર ગેસ અથવા મળ અવરોધ દૂર થાય છે, ચરબીનું પ્રમાણ વધારે હોય તો ઘટે છે, ઉચ્ચ રક્ત દાબવાળા દર્દી માટે લાભદાયક છે, અને માનસિક તણાવ અને અનિદ્રા દૂર થાય છે। તો આટલા આસનોની વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી છે, આશા રાખું છું કે તમને સરસ રીતે સમજાયું હશે, અને બીજી સૌથી મોટી આશા અપેક્ષા એ રાખું છું કે ઘરે રહીને તમે આ નિયમિત આસનો કરવાનો પ્રયત્ન કરશો, અને એકદમ નિયમિત નીતિ નિયમ સાથે કરશો। થેન્ક યુ સો મચ।